નરેન્દ્ર મોદી આજથી બે દિવસની દક્ષિણ કોરિયાની મુલાકાતે છે. સિયોલ પહોંચી લોટ હોટલમાં તેઓએ ભારતીય સમુદાય સાથે મુલાકાત કરી. પ્રધાનમંત્રી મોદીને સિયોલ શાંતિ પુરસ્કારથી સન્માનિત પણ કરવામાં આવશે. વર્ષ 1988માં સિયોલ ઓલિમ્પિકના સફળ આયોજન પછી આ પુરસ્કાર શરૂ કરવામાં આવ્યો. પ્રધાનમંત્રી મોદી આ સન્માન મેળવનાર 14મા વ્યક્તિ છે. આ સાથે જ પ્રધાનમંત્રીએ અહીં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું અનાવરણ કર્યું. પ્રધાનમંત્રીએ ઇન્ડિયા કોરિયા બિઝનેસ સિમ્પોઝિયમને પણ સંબોધિત કર્યું હતું. ત્યાર પછી દ્વિપક્ષીય સ્ટાર્ટઅપ હબને લોન્ચ કરવાની સાથે ઇન્ડિયન કમ્યુનિટી સાથે પણ વાતચીત કરશે. અહીં તેઓ રાષ્ટ્રપતિ મુન જે ઇન સાથે સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશીપને મજબૂત કરવા વિશે ચર્ચા કરશે. લાઈવ દ્રશ્યોમાં આપને દેખાડી રહ્યા છીએ, સિયોલથી દક્ષિણ કોરિયાના સિયોલ ખાતે પહોંચ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી. જેવા તેઓ હોટેલમાં પહોંચ્યા, ભારતીય સમુદાયના લોકો તેમને મળવા પહોંચ્યા હતા, અભિવાદન કરી મળ્યા. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સ્ટેચ્યુનું અનાવરણ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું અને આ લાઈવ દ્રશ્યોને આપણે દેખાડી રહ્યા છીએ.감사합니다. 그럼 이제 사진 촬영을 하겠습니다. 사진은 두 번 찍겠습니다. Thank you. We will now take photos. જોઈ રહ્યા છો આ લાઈવ દ્રશ્યો જેમાં દક્ષિણ કોરિયાના અધિકારીઓ મંત્રીઓની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, તેમણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને સ્ટેચ્યુનું અનાવરણ કર્યું. રંગાથાન 대사님, 신봉길 대사님, 박상구 총동문회장님, 민동준 행정대회부 총장님, 문일 영국 본부장님, 김영세 원장님 함께 하셨습니다. 사우드 코리아나 문제 인 પણ જોવા મળી રહ્યા છે. બંને સાથે મળી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની અનાવરણ કર્યું. આપને જણાવીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સન્માનિત પણ કરવામાં આવશે. સિયોલ શાંતિ પુરસ્કારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સન્માનિત કરાશે. આ સાથે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું અનાવરણ કરી તેઓ પ્રધાનમંત્રી ઇન્ડિયા કોરિયા બિઝનેસ સિમ્પોઝિયમને પણ સંબોધિત કરશે. ત્યાર પછી દ્વિપક્ષીય સ્ટાર્ટઅપ હબને લોન્ચ કરવાની સાથે ઇન્ડિયન કમ્યુનિટી સાથે પણ વાતચીત કરવાના છે. બે દિવસની દક્ષિણ કોરિયાની આ મુલાકાત, હાલ સિયોલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી. આ દ્રશ્યોમાં આપને દેખાડી રહ્યા છે કે જ્યારે લોટ હોટલ પર તેઓ પહોંચ્યા ત્યારે ભારતીય મૂળના લોકોને તેઓ મળ્યા, લોકોએ સેલ્ફીઓ પણ ખેંચાવી. હંમેશાની જેમ વિદેશમાં જ્યારે જ્યારે પણ ભારતીયો જોવા મળે છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની સાથે હાથ ચોક્કસથી મિલાવે છે, અભિવાદન કરે છે. એવા જ દ્રશ્યો સિયોલ દક્ષિણ કોરિયામાં જોવા મળ્યા.